मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवान ने। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। मंदिर में प्रत्यक्ष विराजमान पीवड़ा घनश्याम महाराज दिव्य रूपे अपनी साथे रहेला एवा प्राण प्यारा पूज्यपाद गुरुजी, वंदनीय संतो, आप सर्वे वाला भक्तों ने जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर सातमो तरंग त्रीजू। भगवान श्री हरि जीवा खाचरना दरबार में बिराजमान छे। दरबार भक्तों ने भगवान श्री हरि उपदेश आपे छे। आ महाराज मळ्या, आ संतो मळ्या, हवे जेम कहे एम खबरदार थईने करी लेशो ने तो नाशवंत एवा मनुष्यना देहथी अविनाशी एवो अक्षरनु महासुख प्राप्त थशे। कथा प्रसंग चाले छे એમાં એક પ્રશ્ન ઉઠ્યો છે। જીવા ખાચરના સાળા બુઢા ધાધલ એનું નામ છે। બુઢા ધાધલે તર્ક કર્યો છે, મહારાજ મારે એક વાત પૂછવી છે, જીવનમાં યાદ રાખજો, એવરી કોઈન હેઝ ટુ ફેજીસ, દુનિયાની દરેક વસ્તુની બે સાઈડ હોય છે। પ્રશ્ન બે રીતે પૂછાય, સંવાદ તરીકે પણ પૂછાય, વિવાદ તરીકે પણ પૂછાય। સંવાદ થાય એનું પરિણામ ઓલવેઝ સારું હોય। શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચે પ્રશ્ન થયા એને આપણે સંવાદ કહીએ છીએ અને એ સંવાદમાંથી ગીતા ઉત્પન્ન થઈ। નંદ સંતોએ પ્રશ્ન પૂછ્યા, મહારાજે જવાબ આપ્યા, એમાંથી અમૃતવાણી વચનામૃત પ્રગટ થઈ। સંવાદ થાય તો વાંધો નથી, પણ વિવાદ થાય ને ત્યારે ઘણો મોટો પ્રશ્ન થતો હોય છે। બુઢા ધાધલ ઉપરથી ભગત હતા, અંદરથી ભગત નહોતા। એમણે પ્રશ્ન પૂછ્યો, સાધનથી જો કલ્યાણ થતું હોય તો પછી ભગવાનની જરૂર શું છે? અને મહારાજ, મારી આ વાત હું નહીં, આ સભામાં બેઠેલા બધા સમજી શકે એવી વાત છે, એટલે કે બધાને ખબર પડે આમાં ભગવાનની જરૂર ક્યાં છે। જૈનો પણ એમ માને છે, તપથી જ મુક્તિ છે, કર્મથી જ મુક્તિ છે, તો તમે મને સમજાવો ભગવાનની જરૂર શું છે। મેં મનમાં આ પ્રશ્ન એવો દ્રઢ કર્યો છે, જે ભગવાન હશે એ જ આ પ્રશ્નનો જવાબ આપી શકશે। ભગવાન માનનારા છે, ભગવાનની સામે બેઠા છે અને આવો પ્રશ્ન પૂછ્યો છે। આજની શનિવારની અધિક માસની આ સભામાં આપ પ્રસંગ નીકળ્યો છે, એટલે મારે જે વાત કરવી હોય કરી શકું। જગતના મોટા ઝઘડામાં એક અતિ મોટો ઝઘડો આસ્તિક અને નાસ્તિકનો છે। એક પક્ષ ભગવાનને માનવા વાળો છે, એક પક્ષ ભગવાનને માનવા વાળો નથી। હજી થોડા ઊંડા ઉતરીએ, આ બીજા નાસ્તિકોની આપણે વાત નથી કરતા,
એક દ્રષ્ટિએ જોવામાં આવે તો દુનિયાના 99% લોકો ભગવાનને માને છે, ભગવાન છે, કોઈક છે, ક્યાંક બેઠા છે, કંઈક કરે છે, નવરા નવરા નથી ટૂંકમાં, 99% લોકો આસ્તિક છે, હૃદયથી પૂછવામાં આવે ભગવાન છે જ, ખરેખર છે જ, માથું જાયવી તૈયારી થાય, પ્રાણ જાયવી તૈયારી થાય, અને ભગવાનની વાત પૂછવામાં આવે ને તો 1% પણ લોકો એવા ના નીકળે કે જે ભગવાનમાં દ્રઢપણે માનનારા હોય. આપણે ભાગ્યશાળી છીએ, ભગવાન સ્વામિનારાયણની આ સત્સંગની પરંપરામાં જન્મ્યા છીએ એટલે આપણા મનમાં તો તર્ક પણ ન થાય, પ્રશ્ન પણ ન થાય, તાળીઓથી વધાવીએ, આપણને આ પરંપરા મળી. ભારતની ભૂમિમાં જન્મ થાય, સત્સંગનો પરિવાર હોય એમાં જન્મ થાય, એને આ પ્રશ્ન ક્યારેય નથી થતો. પણ અત્યારે આખી દુનિયામાં વધારેમાં વધારે ઝઘડો, મોટામાં મોટો ઝઘડો આ છે. થોડું આપણે શ્રવણ કરીએ. મહારાજની સભામાં પ્રશ્ન નીકળ્યો છે. શ્રીજી મહારાજ એટલા બધા ગુસ્સામાં આવી ગયા છે, ખીજાઈ ગયા છે. બુઢા દાદલને કહ્યું છે, તમે હરિભગત છો કે કુસંગી છો? તમે શું મારા સ્વરૂપને ઓળખ્યું? અમારી સાથે રહીને મારો શું નિશ્ચય કર્યો? તમારા જેવો ખળ મેં મારી જિંદગીમાં જોયો નથી. તમે એમ માનો છો અમે આ જવાબ આપી શકીએ તો જ ભગવાન? તમારો જવાબ ના આપી શકીએ તો અમે ભગવાન ખોટા? અને તમારા મનમાં એમ છે કે આ બધાને ખબર પડે છે? તો સાંભળો, અમે જવાબ નહીં આપીએ, સંતો ભક્તો જ જવાબ આપશે. સંતો ભક્તો, તમે શું સમજો છો? ભગવાનની જરૂર લાગે છે કે નથી લાગતી? કેટલી જરૂર છે કહો. સંતો વાત કરે છે, અરે મહારાજ, સાધનથી ક્યાં કલ્યાણ થાય છે? કલ્યાણ તો તમે જે સાધન બતાવો એનાથી થાય છે. તમારું બતાવેલું નાનું એવું સાધન હોય ને એ કરવાથી મોટું કલ્યાણનું કામ થઈ જાય છે. અને પોતાના મનને મેળે ગમે એટલું સાધન કરે, અરે આખો હિમાલય માથે ઉપાડી લે તો પણ કલ્યાણ ક્યાં થાય છે? આ પ્રસંગ ચાલે છે. હવે આપણે વાત શ્રવણ કરીએ. પુનિ પુનિ બોલત ભયે સુનહો શ્રી મહારાજ, સાધન હે ઉપકરણ હી હરિ કુરી જાવન સાજ. પુનિ પુનિ બોલત ભયે સુનહો શ્રી મહારાજ, સાધન હે ઉપકરણ હી હરિ કુરી જાવન સાજ. પુનિ પુનિ બોલત ભયે સુનહો શ્રી મહારાજ, સાધન હે ઉપકરણ હી હરિપુરી જાવન સાજ. મુનિ મુનિ બોલત ભય ભય સુનહો શ્રી મહારાજ, સાધન હે ઉપકરણ હી હરિપુરી જાવન સાજ. હરિકૂત જી કે કરનો સાધન કોટિ હજાર, મુર્દે કો સિંગાર સબ નાક બિન નથની ધાર. હરિ કુંજી કે કરનો સાધન કોટિ હજાર, મુર્દ કો સિંગાર સબ નાક બિન નથની ધાર. હે હે મુર્દે કો સિંગાર સબ નાક બિન નથની ધાર, મુર્દે કો સિંગાર સબ નાક બિન નથની ધાર. સંતોએ હાથ જોડીને કહ્યું, અરે મહારાજ સાંભળો, સાધન એટલે ક્રિયામાં ઉપયોગી ઉપકરણ, સાધન એટલે કરણ, સાધનનો મહિમા નથી, તે સાધન ભગવાનને રાજી કરવા માટે થાય ને એનો મહિમા છે. તમે કેટલી માળા કરી એનો મહિમા નથી હોતો, કેવી માળા કરીને એનો બહુ મોટો મહિમા છે, બહુ મોટો મહિમા છે. આપણે સાધનમાં એટલા બધા ડૂબી જઈએ છીએ, ઘણી વખત સાધ્યને ભૂલી જઈએ છીએ. મારી નાની વાત ધ્યાનથી સાંભળજો. સાધન અને સાધ્ય, સાધન સાધ્ય માટે છે. સાધ્ય ક્યારેક ધારે તો સાધનને બદલી શકે, પણ સાધ્ય બદલી શકાય? હા કે ના તો કયો? સાધનના ઓપ્શન હોઈ શકે, સાધ્યનો ઓપ્શન હોઈ શકે, અને ઓપ્શન કરે તો એને પતિવ્રતાની ભક્તિ કહેવાય ખરી? હા કે ના તો કયો?
પેલા છોકરાને ડોક્ટર થવું હતું, ગોલ નક્કી કરેલો, ગમે તેમ થાય ડોક્ટર થવું જ છે. દસમામાં 33% ન આવ્યા, થાય ડોક્ટર. પછી ગોલ ચેન્જ કર્યો એને પાછો, કે હવે ડોક્ટર નહીં તો કંઈ નહીં, આપણે ક્રિકેટર થઈએ. એમાંય બહુ જોરદાર ચાલે છે ગાડી, એમાંય કંઈ મેળ ન પડ્યો. પાછી એણે ગાડી ચેન્જ કરી કે હવે એક્ટર થઈએ. અમાસની રાત્રે મળે ને તો દાંત સિવાય કશું દેખાય નહીં, આવો હતો. બોલો, હે, ચાલે હવે એક્ટરમાં? ભેંસની બાજુમાં જતો હોય તો કોણ વધારે ધોળું એ વિચારવું પડે, એમાં પણ ન ચાલ્યો. અને છેલ્લે થયું કંડક્ટર. તોય રાજી થયો કે કઈ નહીં, ચાલો છેલ્લે ટર તો આવ્યું ને. આને લક્ષ્ય ન કહેવાય, અર્થમ સાધ્યામી જીવમ યા દેહમ પાત્યામી. કાં કરીશ અને કાં મરીશ, ડુ ઓર ડાય, આ જે ભાવના હોય ને એને સાધ્ય કહેવાય. એવી ભાવના રાખનારને સાધ્ય સિદ્ધ થાય છે, એટલે કે લક્ષ્ય સુધી પહોંચી જાય છે, એટલે કે એનું જે એચિવમેન્ટ છે એ ગમે તેમ કરીને સર કરે છે. હંમેશા સાધ્ય ઉપર ફોકસ કરવું જરૂરી છે. આખી દુનિયાના અત્યારે વધારે વધારે મેનેજમેન્ટ સ્પીકર્સ કે મોટિવેશનલ સ્પીકર્સ, આ બધાનો એક જ પાયો છે, તમારા ઘરમાં, તમારા પરિવારમાં, તમારા બિઝનેસમાં, તમારા આધ્યાત્મિક જગતમાં. ફોકસ ઓન યોર ગોલ, તમારું લક્ષ્ય શું છે એના ઉપર ફોકસ કરશો ને તો બીજા બધા પ્રશ્નો દૂર થઈ જશે. આપણે મોટી ભૂલ કરીએ છીએ. વચનામૃતમાં મહારાજ એમ કહે, કીર્તન ગવાતા હોય, વાજિંત્રો વાગતા હોય, પણ ભગવાનની મૂર્તિને ભૂલીને ગાયું તે તમને બધાને ખબર છે. પણ હમણાં પડદો બંધ છે અને પૂછવામાં આવે, મહારાજના બધા શણગાર જેને યાદ હોય ઊંચી આંગળી કરો, લો, કેટલા ટકા રિઝલ્ટ થાય બોલો? ના પાડ દીધી સામેથી, લો, તમે ઓનેસ્ટો છો પૂરેપૂરા. સંતો એવી સરસ મજાની વાત કરે છે, અરે મહારાજ, એ સાધન તમને રાજી કરવા થાય તો એનો મહિમા છે. એવા સાધન એ સાચા શણગાર છે. ભગવાનના આશ્રયને છોડીને હજારો કે કરોડો સાધન કરવામાં આવે તો એ બધા સાધન મડદાને શણગારવા જેવા છે. કોઈનું માથું કાપી અને પછી માથે પાઘડી પહેરાવીએ, એનું સન્માન કરીએ, શું એ ખરેખર સન્માન છે? આ કેના તો કયો. ઘણીક વાર આપણે ભગવાનની મૂર્તિને ભૂલીને, ભગવાનને ગૌણ કરીને કાર્ય કરીએ છીએ ત્યારે બહુ મોટું નુકસાન થાય છે. આપણી મહેનત વધી જાય, પરિણામ ઝીરો થઈ જાય. સાંભળો, એટલી સરસ મજાની વાત છે. હરિકુતજી કે કરના સાધન કોટી હજાર, કરોડ સાધન કરે. કેટલા સાધન? ગુણાત્યાનંદ સ્વામી ચાલ્યા જતા હતા. સ્વામી એક દ્રશ્ય જોયું. જૂનાગઢમાં ગિરનારની તલેટીમાં એક કોઈક સારા સાધક મુમુક્ષુ દંડવત કરીને ગિરનારની પ્રદક્ષિણા કરે. નિષ્કામ સ્વામી મને વાત કરતા હતા કે આજે પણ એટલા બધા શ્રદ્ધાવાળા છે જે કૈલાસ પર્વત સંતો દર્શન કરવા જવાના છે, જ્યાં એક કલાક ઊભું રહેવું ને એ પણ કામ છે. એ કૈલાસ પર્વતને આજે પણ શ્રદ્ધાળુ લોકો, શ્રદ્ધાવાળા લોકો દંડવત કરીને પ્રદક્ષિણા કરે છે. વિચારો, અડધું શરીરનું લોહીથી ખરડાઈ ગયું હોય, એના ઢીચણ તો આવ છોલાઈ ગયા હોય, લોહી લુહાણ થઈ ગયા હોય, પણ તેમ છતાં એની શ્રદ્ધા મોડી ન પડે. તાળીઓથી વધાવીએ, શ્રદ્ધાવાળા તો દુનિયામાં છે. મિસ્ટેક એક જ નાની છે, શ્રદ્ધા તો સાચી છે પણ એને શ્રદ્ધાનું પાત્ર મળ્યું નથી. અને કોઈકને પાત્ર મળ્યું છે, તેને શ્રદ્ધા જાગતી નથી. છેલ્લા 4 દિવસથી કથામાં સાંભળીએ છીએ કળિયુગનો મોટામાં મોટો પ્રભાવ શું, સત્યમાં લોકોને પ્રતીતિ થતી નથી. આ પહેલી ભૂલ, સત્યમાં પ્રતીતિ થતી નથી, આ કળિયુગના માણસોની પહેલી ભૂલ. અને અસત્યમાં જલ્દી પ્રતીતિ થાય છે, આ કળિયુગની બીજી ભૂલ. ઘરથી લઈ એક અક્ષરધામના દરવાજા સુધી આ ભૂલ થઈ રહી છે.
ગુણાત્યાનંદ સ્વામી જોયું, સ્વામી રાજી થયા. કેટલી શ્રદ્ધા માણસને, આવડા મોટા ગિરનારને દંડવત કરીને પ્રદક્ષિણા કરે. સ્વામીની સાથે સંતો હતા, સ્વામી એમ બોલ્યા, આ એક દંડવત જો અમને કરે ને તો અમારે આ સંતો હરિભક્તો જેવું કલ્યાણ કરવું. એમાંથી એક સ્વામી દોડ્યા અને પેલા ભાઈને સમજાવ્યા કે તમે આટલા બધા દંડવત કરો છો, અમારા સ્વામીજી છે, ઘણા મોટા સંત છે, રાજી થઈ ગયા છે. તમે જો એક દંડવત સ્વામીને કરો ને તો સ્વામી તમારું બહુ મોટું કલ્યાણ કરશે. આણે કહ્યું, મારે તો નિયમ છે, મારા પ્રદક્ષિણાના ક્રમમાંથી હું ખસી ન શકું. આ સંતોએ સ્વામીને જેને વિનંતી કરી, સ્વામી આપ ત્યાં પધારો. સ્વામી દયા કરીને ત્યાં આવ્યા, ચાલો નજીક આવીએ, દંડવત એક કરે, રાજીપો આપીએ, આશીર્વાદ આપીએ, એનું મહારાજ સારું કરે. સ્વામી સામે આવ્યા તા ફરી ગયા, સ્વામી આમ ગયા તે ફરી ગયો. સ્વામીને ખબર પડી ગઈ કે આને દંડવત કરવો નથી, આ તો અવળાઈ કરનારો છે. સ્વામી કંઈ બોલ્યા નહીં, નીકળી ગયા. વિચારો, કરોડ દંડવત કરી શકે પણ એક દંડવત ગુણાત્યાનંદ સ્વામીને કર્યો હતો. બોલો તો ખરા. આજના માણસનું આવું જ છે, મન મેળે આપણે ઘણું બધું કરી નાખીએ છીએ, ઘણું બધું કરીએ છીએ. શ્રીજી મહારાજ જમવા બેઠા, આપણા શાસ્ત્રોમાં એટલા દાખલાઓ છે આના, એટલા બધા દાખલાઓ. મહારાજ જમવા બેઠા, મુક્તાનંદ સ્વામી વીંજણો લઈને પવન નાખતા હતા. એમાં એક સંત દર્શન કરવા આવ્યા એટલે સ્વામીએ મહારાજને એક પ્રાર્થના કરી કે મહારાજ, નાના સંત છે, તપસ્વી ઘણા છે, અને આજે એણે ઉપવાસ કર્યો છે. મહારાજને તપ વધારે ગમતું હતું. મહારાજ રાજી થયા. મહારાજે રાજી થઈને કહ્યું કે સાધુરામ દંડવત રાખો, નજીક આવો. મહારાજના થાળની પ્રસાદી મહારાજે પેલા સંતને આપી અને કહ્યું, લો તમને ઉપવાસનું ફળ પણ આપ્યું અને આ થાળની પ્રસાદી પણ આપી. પેલા સાધુએ હાથ જોડ્યા, મહારાજ આ પ્રસાદી મારાથી નહીં જમાય, કેમ? તમારા થાળમાં આજે માયાએ પ્રવેશ કર્યો. મહારાજ કે, સાધુ શું બોલો છો? હા મહારાજ, તમે કહ્યું હતું ને આપણે ભજન ભક્તિ કરીએ એમાં વિક્ષેપ કરે, એનું નામ માયા. મારા તપરૂપી ભજનમાં આજે તમારો થાળ એ માયા બનીને આવ્યો છે, માટે તમારી માયામાં હું બંધાઈશ નહીં. શ્રીજી મહારાજે માથું કૂટ્યું કે મેરી હી બિલ્લી. મહારાજે એને સમજાવવા ટ્રાય કરી. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ આ સાધુ તો ઝાડ જેવો છે, જળ જેવો છે, છોડો મહારાજને. તમે વિચારો શ્રીજી મહારાજને કેટલું દુઃખ થયું હશે. એક માં એનો દીકરો બીમાર પડ્યો. માને તો દીકરા પ્રત્યે કહેવાય છે ને, પુત્ર કુપુત્ર બની શકે, માં કુમાતા ન બની શકે. માતાને એટલો બધો ભાવ થયો, દીકરાને ગમે તેમ સાજો કરવો છે. વૈદ્ય પાસે ગયા, દવા લઈને આવ્યા. કડવી દવા હતી, છોકરાને પાવી કેમ? છોકરો પીવા તૈયાર નહીં. છોકરાને પેંડા બહુ ભાવે, માએ રસ્તો કર્યો, પેંડા બનાવ્યા. છોકરો રાજી રાજી થઈ ગયો, પેંડા ખાવા માટે અધીરો બન્યો. માએ પેંડાની વચ્ચે પેલી દવા મૂકી દીધી, દીકરાને પેંડો ખાવા આપ્યો. છોકરો ખાઈ ગયો. માએ ધીરે ધીરે પૂછ્યું, બેટા પેંડો ખાધો? હા. બીજી વાર પૂછ્યું, ત્રીજી વાર પૂછ્યું, ત્યારે માએ કહ્યું, ત્યારે દીકરાએ કહ્યું કે મમ્મી પેંડો તો ખાધો પણ અંદર ઠળિયો હતો એ કાઢી નાખ્યો. તમે મને કહો કે માનું લક્ષ્ય પેંડો જમાડવાનું હતું કે પેલો અંદર? માનું લક્ષ્ય શું હતું? એ પેંડાની સાથે અંદર રહેલો પેલો કડવો ભાગ એ જમાડવાનું લક્ષ્ય હતું. એ જાય એના પેટમાં, એનું ઔષધ બને અને ઔષધ પેટમાં જાય, તેનો રોગ કાઢે. પણ માના મર્મને દીકરો સમજી ન શક્યો, પરિણામે દીકરો તો બીમારનો બીમાર જ રહ્યો. એમ આ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાંથી આવ્યા, ઉત્સવો કર્યા, આપણા જેવા થયા, આપણને ગમે એવા ચરિત્રો કર્યા, પણ આ બધાની પાછળ એમને શું કરવું હતું? બોલો કે ખાલી શાકોત્સવ? હવે સમજ્યા તમે? એક સત્સંગી ભક્ત મારે કહેવાયની નિજર્સીના જ છે, બહુ રમૂજી મને કે, સ્વામી તમારે શાકોત્સવ હોય ને ત્યારે મને કહેવાનું, ખાલી આવવાનું, બાકી નહીં કહેવાનું. મેં રમૂજમાં એમને ટકોર કરી, ભગત શાકોત્સવ તો વર્ષમાં એકવાર હોય, મહારાજ તો બારે બાર મહિનાએ હાજર છે, દર્શન કરવા ક્યારેક તો આવો, મહિનામાં એકવાર આવો. મને કે, સ્વામી અમે તો છે ને શાકોત્સવના ભગત, મહારાજના ભગત એ બીજા.
એને કહી દીધું બિચારાએ, એટલું આપણે સ્વીકારીએ. આપણે તો આવતા હોય ને પાછા. શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજમાન છે, મંદિરનું કામ ચાલે છે. મહારાજને હરિભક્તો એ સમાચાર આપ્યા. મહારાજ બાજુનું ગામ વાવડી, ત્યાંની ખાણમાંથી 40 ગાડા પથ્થરના આવ્યા છે, તો પથ્થર તાત્કાલિક ઉતારવા પડેવા છે. મહારાજ ઊભા થયા, એટલા બધા 40 ગાડા પથ્થરના ખાલી કરવાના, હરિભક્તો કેટલા હોય. મહારાજે સંતોની ધર્મશાળામાં જઈ બધા સંતોને કીધું, ચાલો ચાલો સંતો, આજે લાકડા નથી ફેરવા, આજે પથરા ફેરવા છે. લાકડા એટલે શું? આજે લાકડા નથી ફેરવા, આજે પથરા ફેરવા છે. બધા સંતો ઊભા થઈ ગયા. એક સાધુ માથે ઓઢેલું, આમ માથું ઢાંકી દીધેલું, અને હાથમાં માળા લઈને માળા કરતા હતા. મહારાજ નજીક ગયા, સાધુને જગાડ્યા. બોલો મહારાજ. સાધુરામ, પથ્થર ઉતારવાની સેવા છે, ત્યાં પહોંચો. સાધુએ કહ્યું, મહારાજ મારે નિયમ અધૂરું છે, નિયમ કરવું પડશે, મારું નિયમ અધૂરું રહી જશે. મહારાજે કહ્યું કે આજે તમે પથરા ઉતારશો ને એમાં બધા નિયમ પૂરા તમારા. મહારાજ પણ એમ કહે થોડું ચાલે, નિયમ એટલે નિયમ. શ્રીજી મહારાજે ત્યાં સુધી કીધું, સાધુ આ લાકડા ફેરવશો ને એમાં આજે કલ્યાણ નથી, આજે અમે કલ્યાણ આ પથરા ઉપાડશે ને એમાં મૂક્યું છે, ઉપાડો તમે પથરા. પેલા સાધુએ હાથ જોડ્યા, મહારાજ હું તમારી માયામાં નહીં લેવાઉં, તમારી માયામાં નહીં ફસાવ. તમે વિચારો, ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે, એને સર્વોપરી માનનારા છે, એની આજ્ઞાથી સંસાર છોડીને સાધુ થયા છે, તો પણ આટલું નથી છોડી શક્યા. કેટલું કેટલું? ખાલી હાથની માળા છોડીને પથરા ઉતારવા જવાનું હતું. હવે આ માળા એટલે કે સાધન કલ્યાણ કરી શકે? હા કે ના? તો કયો કલ્યાણ સાધનથી નથી. સંતો એમ કહે છે, મહારાજ કરોડ સાધન કરે પણ એ સાધનમાં ભગવાનનો આશરો ન હોય, ભગવાનનો સંબંધ ન હોય, એ તો મડદાને શણગારવા જેવા છે. વચનામૃતમાં મહારાજે દ્રષ્ટાંત આપ્યું, કોઈ નપુંસક હોય એની સાથે આખી દુનિયાની સ્ત્રીઓને રાખવામાં આવે પણ એનાથી ક્યારેય કોઈને સંતાન ન થાય. શ્રીજી મહારાજ એમ કહે, જેના હૃદયમાં ભગવાનનો નિશ્ચય નથી એ ગમે એવી વાત કરે પણ એનાથી કોઈ જીવનું કલ્યાણ ન થાય. ભગવાન સ્વામીને છેદ ઉડાડી નાખ્યો. આજે દુનિયામાં આવી નપુંસકોની હરોળ ચાલી છે. એમ કહો તો ચારે બાજુ એ જ છે ને. તમે શું જુઓ? ઉપાસનાની ખુમારીવાળા, ધર્મ નિયમની નિષ્ઠાવાળા, જેના રૂવાડે રૂવાડે મહારાજની મસ્તી હોય, આવા સંતો ક્યાં મળે? એ તો આપણે ભાગ્યશાળી પૂજ્યપાદ ગુરુદેવ જેવા સંતો આપણને મળ્યા છે. એવા સાધુ જેમાં ધર્મ છે, જેમાં ભક્તિ છે, જેમાં જ્ઞાન છે, જેમાં વૈરાગ્ય છે. અદ્ભુત મહારાજે વાત કરી છે. થોડા પ્રસંગો અને આ શાસ્ત્રના શબ્દો આપણે વાંચતા જઈએ. સંતો એમ કહે છે, સભામાં ગઢપુરમાં જીવા ખાચરના દરબારમાં સભા છે. સાધન અનંત પ્રકાર હરિકૂત જી કે કરત કો. સાધન અનંત પ્રકાર હરિકૂત જી કે કરત જો. નિષ્ફલ કિયે વિચાર શૂન્ય હી શૂન્ય સબ કબીના. નિષ્ફલ કિયે વિચાર શૂન્ય હી શૂન્ય સબ કબીના. એ નિષ્ફલ કિયે વિચાર શૂન્ય હી શૂન્ય સબ કબીના. નિષ્ફલ કિયે વિચાર શૂન્ય હી શૂન્ય સબ કબીના. જે રખી કે હરિ કોયે જો જો સાધન કરત જના. હે રખી કે હરિ કોયે જો જો સાધન કરત જના. એક એક હોતા અનેક આંક રાખી શૂન્ય જો લિખ જીમી. એક એક હોતા અનેક આંક રાખી શૂન્ય જો લિખ જીમી. એક એક હોતા અનેક આંક રાખી શૂન્ય જો લિખ જીમી. એક એક હોતા અનેક આંક રાખી શૂન્ય જો લિખ જીમી. હે મહારાજ, અમે તો બરાબર વિચારીને તપાસીને જોયું છે,
કીએ વિચાર, અમે વિચાર કરીને વાત કરીએ છીએ મહારાજ, શું સાધન અનંત પ્રકાર હરિકુત જી કે કરત કો નિષ્ફલ કીએ વિચાર, શૂન્ય હિ શૂન્ય સબ અંક બિન, શૂન્ય હિ શૂન્ય સબ અંક બિન. અંક કાઢી નાખો, ગમે એટલા મીંડા કરો, એ મીંડાની કોઈ કિંમત નથી. એમ ભગવાનનો આશરો નીકળી જાય, ભગવાનની ઉપાસના નીકળી જાય, પછી ગમે એટલા સાધન કરવામાં આવે, એ સાધનની કોઈ કિંમત નથી. એક જ કીર્તન ગાઈએ પણ આપણું હૃદય મીરા બનીને કીર્તન ગાય, આપણું હૃદય પ્રેમાનંદ બનીને કીર્તન ગાયને, તો એક જ કીર્તનમાં આખું અક્ષરધામ આપણા હૃદયમાં આવી શકે, આટલી તાકાત છે. મુસીબત એટલી જ છે, આપણા હૃદયમાં ભાવ જાગવો જોઈએ, આપણા હૃદયમાં આસ્તિકતા જાગવી જોઈએ. કળિયુગનું વાતાવરણ દિવસે દિવસે એવું બનવાનું છે, અસત્યમાં લોકોને પ્રતીતિ આવશે, અસત્યમાં લોકોને જલ્દી પ્રીતિ થશે. સત્યમાં પ્રીતિ પણ નહીં થાય, સત્યમાં પ્રતીતિ પણ નહીં થાય. દુઃખની વાત છે, આજે આખી દુનિયામાં તમે જુઓ ને અવળો પ્રવાહ ચાલી રહ્યો છે, એટલે આજે આ વાત જાજી હું કરું છું. કહેવાતા ઉપર છલા આસ્તિકો જાજા છે, પણ અંતરથી દેખાતા નાસ્તિકો ચારે બાજુ ઉમટી જ પડ્યા છે, ચારે બાજુ. ગુણાત્યાનંદ સ્વામી કહે, જગતના કુસંગ કરતા સત્સંગનો કુસંગ બહુ મોટો છે. આ સત્સંગમાં બેઠા હોય, સભામાં બેઠા હોય, ભગવાનની કે સાધુની, સંતની કે ભક્તની નિંદા ટીકા કરતા હોય, એ બધા કેવા કહેવાય? કુસંગી તો સારા દાદા. વચનામૃતમાં મહારાજે એની કેવી ઉપમા આપી છે ખબર છે ને તમને? અવગુણ લેનારાને હડકવાયા શ્વાન જેવા, અસુર જેવા, એનો જીવ નાશ થઈ જવાનો. હૃદયમાં નાસ્તિકતા પડી છે, એ નાસ્તિકતાને ઓળખવી પડશે. જ્યારે જ્યારે આપણને સંત કે ભક્તનો અભાવ કે અવગુણ આવે ને, તુરંત આપણી જાતને પ્રશ્ન પૂછીએ, તુરંત આ સંત અને ભક્ત એમાં કેટલા ગુણ છે, એ ગુણ આપણને દેખાણા? કંઈક આપણી રૂચિથી વિરુદ્ધ થયું, કંઈક આપણું ધાર્યું ન થયું, એટલી વાતમાં એ ભગત ખોટો? પેલા અરુચિ થાય, સાંભળજો, પેલા અરુચિ થાય, રુચિ મેચ ન થાય એટલે પ્રોબ્લેમ. કળિયુગના લક્ષણમાં ભગવાન વ્યાસ ભાગવતમાં એમ લખે છે, કળિયુગના જીવ પ્રાણી માત્ર રુચિ પ્રધાન થવાના. અરુચિ જાગે એમાંથી અભાવ જાગે, અભાવ જાગે સાવધાન ન થાય એમાંથી અવગુણ, અવગુણ લે પછી દ્રોહ સુધી પહોંચે. બધાના મૂળમાં છે રુચિ. જેને જે કરવું છે એ કરવા દેવામાં આવે તો દુનિયામાં કોઈ પ્રોબ્લેમ ઊભો થવાનો, બોલો સાચી વાત કે ખોટી વાત? જેટલા સંમત હોય આંગળી ઊંચી કરો, લો બધા સંમત મારી વાતમાં, જુઓ તો કરા 100% રિઝલ્ટ. જેને જે કરવું છે એ કરવા દેવામાં આવે, કોઈ પ્રોબ્લેમ જ નથી. રુચિ જોઈને ચાલનારો જીવ, એક નાનો દીકરો હોય એને જેમ કરવું એમ તમે કરવા દો છો? હા કે ના કેજો. એને કેન્ડી ખાવી તમે ખાવા દેશો? તમને ખબર છે આ વધારે કેન્ડી ખાશે બીમાર પડશે, સ્વભાવ ચીડિયો થશે, દાંત ખલાસ થશે, એની હેલ્થ બગડશે, રડે તો પણ ન ખાવા દો. કેમ? તમને ખબર છે રુચિ પ્રમાણે ન જીવાય. સાચી વાત કે ખોટી વાત? છોકરાને છૂટતી ફરવું હોય તો રસોડું હોય, આપણા એક હરિભક્તના ઘરે તેલનું કડિયું મૂકેલું. અરે આપણે બીજા હરિભક્તની ક્યાં, ચિરાગ ભગતની જ વાત ન કરીએ, અમારો નાનો પ્રીત એકવાર રસોડામાં પહોંચી ગયો, બોલો. હવે હાથ પહોંચે નહીં તો ઉપર ગેસ ઉપર હાથ નાખ્યો, હું હતો ઉપર, હે? હા, ગરમ ચા થતી હતી, ચા ગરમ નીચે પડી, સારું થયું અભિષેક ના થયો, ચરણનો જ અભિષેક થયો, ગરમા ગરમ ઉકળતી ચા. એક આપણા હરિભક્ત અમેરિકામાં તેલનું કડાયું છોકરાના પગ ઉપર પડ્યું, વિચારો તમે. માતા પિતા, છોકરો રડે ને છૂટથી ન ફરવા દે, ચારે બાજુ રેલિંગ મારી દે, દાદર ઉપર બીજે બધે તમે જોયું છે ને. કેમ? માતા પિતાને ખબર છે દીકરાની એની રૂચિ પ્રમાણે બધું કરવા દેશો ને દીકરો મરી જશે. બસ એમ જ આપણા માતા પિતા ભગવાનને ખબર છે કે આ મારા દીકરાઓને બધું રૂચિ પ્રમાણે કરવા દેશો ને તો એ મરી જશે, એટલે નથી કરવા દેતા. આટલું યાદ રાખવાનું છે આપણે. આપણા દીકરાઓનું જેટલું ધ્યાન રાખીએ છીએ ને, એટલું અવળી દ્રષ્ટિ કરીને આપણે આપણા માટે વિચારવાનું છે.
શું અદ્ભુત સંતોએ લખ્યું છે શબ્દ તો જો, સાધન અનંત પ્રકાર હરિકુત જીકે કરત જોવું, સાધન અનંત પ્રકાર હરિકુત જીકે કરત જો, નિષ્ફલ તિયે વિચાર શૂન્ય હિ શૂન્ય સબ અંક બિના, નિષ્ફલ કે વિચાર શૂન્ય હિ શૂન્ય સબ અંક બિના, નિષ્ફલ કિયે વિચાર શૂન્ય હિ શૂન્ય સબ અંક બિના, નિષ્ફલ કિયે વિચાર શૂન્ય હિ શૂન્ય સબ અંક બિના. ગમે એટલા સાધન કરે પણ એને જો ભગવાનનો સંબંધ નથી, ભગવાનનો આશરો નથી, ભગવાને કહ્યું એવું સાધન એ નથી, તેવા કરોડો સાધન કરે તો પણ એનાથી શું, એ બધા નિષ્ફળ છે. એક દાદા ઘરે બેઠા બેઠા થાકી ગયા, ઉંમર થયેલી. છોકરાને કહે, બેટા ક્યાં જાય છે વાડીએ, મને લઈ જાને. બાપુજી તમારું શું કામ છે, બેસો ને ભજન કરો ને. અરે બેઠો બેઠો થાકી ગયો છું, લઈ જાને તું. ભરાણે ઉપડ્યા વાડીએ, છોકરો લઈ ગયો. વાડીએથી સાંજે આવતા ગાડામાં ભરોટું ભર્યું, બેસવાની જગ્યા ક્યાં, એટલે બાપાને ઉપર ચડાવ્યા. ગાડું ચાલ્યું, સાંજના 6:30-7 વાગ્યા હશે, થોડું અંધારું થયેલું. એમાં ચોમાસાનો સમય ને મોટું ખાબોચિયું ભરેલું એટલે ખાડો, એટલે દીકરાએ કીધું, બાપા ખાડો આવે છે, ગાડું દોડાવવું પડશે, નાડું પકડજો. હા દીકરા, પકડ્યું છે. બરાબર બરાબર દાદા, પકડજો હા. અને એક્સિલેટર બળદના પૂછડા બરાબર દબાવ્યા એણે તો. બે બળદ એવા ભાગ્યા, ગાડું ખાડામાં પડ્યું અને જોરથી નીકળી તો ગયું. એવો ઝાટકો લાગ્યો, ભફાંગ દઈને અવાજ આવ્યો દાદા ઉપરથી નીચે. છોકરાને થયું, બાપ રે બાપ, બાપાને કીધું તું નાડું પકડજો અને બાપા નીચે પડ્યા. થયું શું, છોકરો દોડતો દોડતો આવ્યો, બાપા બાપા તમને ક્યારનું મેં કીધું તું નાડું પકડજો, બરાબર ઝાલજો. અરે શું ઝાલજો, હજી પકડ્યું જ છે નાડું, છોડ્યું જ ક્યાં છે, મેં ચોઈનાનું નાડું પકડેલું. બોલો બાપાએ કયું નાડું. હવે આ બાપો હખણો રે ખરો. આપણે ઘણીવાર સાધનના નામે શું કરીએ છીએ, આપણા મનના નાડા એવા પકડીએ છીએ ને એવા પકડીએ છીએ. ઈ નાડું આપણને નહીં બચાવી શકે, ઈ નાડું જ્યારે સમય આવશે ને ત્યારે આપણને નહીં બચાવી શકે. આ પુરુષોત્તમનું નાડું પકડ્યું હશે ને, એના મોટા પુરુષના આજ્ઞાનું નાડું પકડ્યું હશે ને, તો ગમે એવા ખાડા આવશે ને, માયાની તાકાત નથી આપણને પાડી શકે. શ્રીજી મહારાજે સંતોની કેવી પરીક્ષાઓ કરી છે. ભગવાનને વિશે વિશ્વાસ હું ઘણી વાર કથામાં કહું છું, આપણા શરીરને જીવતું રાખવા માટે શ્વાસ જેટલા જરૂરી છે, શ્વાસ જેટલા જરૂરી છે એટલો જ આપણા જીવનમાં સત્સંગને જીવતો રાખવા માટે વિશ્વાસ જરૂરી છે. વિશ્વાસ એટલી મોટી વસ્તુ છે. પ્રતીતિનો અર્થ થાય વિશ્વાસ. ખોટામાં બહુ જલ્દી પ્રતીતિ આવી જાય, બહુ જલ્દી. આ માણસો મુંડાઈ છે એટલા માટે ને, તમે જો નવી નવી સ્કીમ આવે, ઘરમાં ખાલી ફોન આવે, બરાબર, તમારું ક્રેડિટ કાર્ડ આપજો, નકર તમારી 2 વર્ષની બાકી છે, હમણાં પોલીસ મોકલે, ફટફટ આપી જ દે બધું. કેટલા મુંડાઈ છે તમે જો, ખોટામાં પ્રતીતિ સાચામાં. શ્રીજી મહારાજે સંતોને પોતાની મૂર્તિમાં જોડવા માટે સાધનનું પ્રધાનપણું રાખ્યું છે. ભગવાન સ્વામિનારાયણે કોઈ જગ્યાએ સાધનને ગૌણ નથી થવા દીધા. બંધિયા ગામમાં ડોસાભાઈના ઘરે સભા હતી. સંતોએ મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ ભગવાન મળ્યા છે, પ્રગટ જાણ્યા છે, તો પણ ક્યારેક પાપ થઈ જાય તો? સંતોને મતું કે મહારાજ ડિસ્કાઉન્ટ આપશે. ભગવાન સ્વામિનારાયણ શુદ્ધ ધર્મના સ્થાપક છે. એમણે સાધનને પણ ગૌણ નથી કર્યા, સાધ્યને પણ ગૌણ નથી કર્યું. સાધન છે તો સાધ્ય સુધી પહોંચાય છે, પણ હા, સાધ્યના ભોગે સાધનને પકડે ને એ બધા મરવાના. સાધન ગૌણ રહેવું જોઈએ બીજા નંબરે, અને સાધ્ય પહેલા નંબરે રહેવું જોઈએ. પૂજ્યપાદ ગુરુજીએ એટલી સરસ વાત કરી, મા કરતાં દીકરાને માસી વધારે વાલી લાગે ને, એ ઘરમાં પ્રોબ્લેમ થાય થાય ને થાય. પૂજ્યપાદ ગુરુજીએ બહુ સરસ કથામાં એકવાર વાત કરેલી કે બાપા કરતાં દીકરાને ખબર પડી જાય કે હું વધારે બુદ્ધિવાળો છું ને, તે દિવસે એ ઘરમાં પ્રોબ્લેમ. બાપ એ બાપ છે, એમાં તર્ક ન કરવાનો હોય, એમાં કમ્પેરિઝન ન કરવાનું હોય. તારો જન્મ એટલા માટે છે કે બેઠા છે એટલા માટે, ત્યાં બુદ્ધિનો ત્રાજવું તોલવાનું હોય? મા એ મા છે. જીવનમાં યાદ રાખજો,
માં બાપ તો એક જન્મનો નાતો છે, પણ આ પુરુષોત્તમ નારાયણ તો કરોડો જન્મનો નાતો છે, યાદ રાખજો. એવો વિશ્વાસ કેળવવો પડશે આપણે. મહારાજે કેવી વાત કરી જુઓ, સંતો મોઢામાં જીભ છે, અચાનક કચડાય તો દુઃખ થાય કે ન થાય? મહારાજ થાય ને. તો સંતો જાણે કે અજાણે, જાણે કે અજાણે, મહિમાના ઓથે કે મહિમાના ઓથ વગર વર્તમાન લોપાઈને એનું દુઃખ તો થવું જ જોઈએ, એ પાપ તો પાપ જ છે. ભગવાન સ્વામિનારાયણ આટલા બધા સાધનના પોષક છે. વચનામૃતમાં મહારાજે વાત કરી, અમે બેઠા હોઈએ, અમે આજ્ઞા કરતા હોઈએ, અહીંયા બેસો, ત્યાં બેસવે કરીને સ્ત્રીના દર્શન થતા હોય તો અમે આજ્ઞા કરીએ તો પણ ન માનવી. અમે કોચવાતા હોઈએ તો સારી પેઠે કચવાવા દેવા, સારી પેઠે, વચનામૃતના શબ્દ, સારી પેઠે કચવાવા દેવા, ત્યાંથી ઊભું થઈને જતું રહેવું, એમાં જ અમારો રાજીપો છે. તાળીઓથી વધાવવા ભગવાન સ્વામિનારાયણ. પણ એની સામે, એની સામે ભગવાનની શરત બીજી પણ છે. ક્યારેક અમારી આજ્ઞા જ હોય આમ કરવાનું છે, ક્યારેક અમારો આદેશ જ હોય આમ કરવાનું છે. સાંભળો, કરજીસણ નામનું ગામ, મહારાજે જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો, ખૂબ દિવ્ય ઉત્સવ થયો, સંતો ભક્તો રાજી થયા. મહારાજના મનમાં એક વિચાર થયો, આટલું સારું કાર્ય થયું, આપણે બ્રાહ્મણોને જમાડવા છે, 84 કરવા માટે સંકલ્પ કર્યો. રાત્રે બધા બ્રાહ્મણોને કીધું, અમારે 84 કરવી છે. મહારાજ એમાં તો કેટલું ઘી તેલ લાડુ બાડુ જોશે. મહારાજ કે સીધું અમારે આપવાનું, રસોઈ તમારે બનાવવાની. બ્રાહ્મણ કે તૈયાર. બ્રાહ્મણા મોદક પ્રિય, લાડવા મળતા હોય તો બ્રાહ્મણ બધું કરવા તૈયાર. સીધું ફટોફટ આવી ગયું. બહુ લાંબી કથા છે, મહારાજ ઐશ્વર્ય બતાવ્યું એટલે સીધું આવી ગયું. બ્રાહ્મણોએ રસોઈ કરી, અડધા બ્રાહ્મણો ગામો ગામ બધા બ્રાહ્મણોને બોલાવા ગયા. બ્રાહ્મણોએ રાત્રે પ્લાન કર્યો. શ્રીજી મહારાજે મેનુ આપેલું, લાડવા બનાવો, પૂરી બનાવો, શાક બનાવો અને ખીચડી બનાવો, ટૂંકું મેનુ રાખો એટલે સારું પડે. બ્રાહ્મણોએ રાત્રે પ્લાનિંગ કર્યું કે આપણે ગામો ગામ જાઓ, બધા બ્રાહ્મણોને કહેજો સવારે બધા 7 વાગ્યા પહેલાં આવી જાય, એટલે આવે ને આપણા બ્રાહ્મણોની પંક્તિ કરી દેવાની અને બધા બ્રાહ્મણોને ખોબે ને ખોબે લાડવા ખવડાવી દેવાના, પછી સ્વામિનારાયણ એના સાધુ ભલે ખીચડી ખાતા. જન્માષ્ટમીના પારણામાં ખીચડી હોય? ભગવાને આટલી દયા કરી દેખાતી નથી. આ દુર્બુદ્ધિ જીવો જુઓ તમે, દુષ્ટ માણસના વિચાર તો આવા જ હોય ને. તમે ગમે એટલું કરો તો પણ કર્યું એ ન દેખાય, શું ન કર્યું એને દેખાય. પાંડવોનું આખું રાજ્ય દુર્યોધનને મફતમાં મળી ગયું છે, મફતમાં જ ને, એ ન દેખાણું. પાંડવોએ 5 ગામ માગ્યા ખાલી આજીવિકા માટે, એને દેખાણું. દુષ્ટની બુદ્ધિ છે. આજે દુઃખની વાત એ છે દાદા, આખી દુનિયામાં અવળી ગંગા ચાલી છે. ભારતની ભારતીયતાને, હિન્દુત્વને, વૈદિક પરંપરાને ખલાસ કરવા માટે અંગ્રેજોએ 200 વર્ષ પહેલાં ઇંગ્લેન્ડમાં પ્લાન કરેલો એ જ પ્લાન હજી ઇન્ડિયામાં ચાલે છે. ભારત દેશ દુનિયાનો સમર્થમાં સમર્થ, દુનિયાનો સમૃદ્ધમાં સમૃદ્ધ દેશ, એને ખલાસ કરવો છે. ભારતના લોકોને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અણગમો થાય, હિન્દુત્વ એનું નબળું પડે એવું આયોજન કરો. બધા રીતે, બધી રીતે, સિનેમા દ્વારા, મૂવી દ્વારા, થિયેટરો દ્વારા. તમે જુઓ આજે ભારતની અંદર કેવી મૂવી આવે છે. નાસ્તિક લોકો બની જાય, થોડું ઘણું ભગવાનમાં માનતા હોય એ લોકો પણ નાસ્તિક બની જાય એવી મૂવી. આ તો હવે ખબર પડે છે રાજા સારા છે એટલે, બાકી 70 વર્ષથી આમ ચાલે છે. 70 વર્ષથી ઉજળા નામ, ઉજળા કપડાં, ઉજળા ચહેરા અને ઉજળા પડદા ઉપર આવી અને 100 કરી જાય અને ભારતના 100 કરોડ માણસો ગુમરાહ થઈ રહ્યા છે. અમે તો જોતા નથી, ખાલી જાણીએ છીએ, ખાલી વાંચીએ છીએ, દુઃખ થાય. એની સામે અમેરિકા દેશ કેમ આટલો સશક્ત છે, કેમ આટલો સમર્થ છે, મેં વાંચ્યું છે એટલે તમને કહીશ. હું પ્રસંગ લઈને આવ્યો છું. 11 એપ્રિલ 1970, ઘણા વર્ષો થયા ને, 1970ની આ ઘટના સત્ય ઘટના છે. અમેરિકાનું ફેમસ મૂવી એના ઉપર બન્યું છે, એપોલો 13. અમે તો નાસામાં ગયા હતા, આ ઘટના મારે જાણવી હતી, ત્યાં અમે ગયા. આખી ઘટના ત્યાંના લોકો દ્વારા સાંભળી આપણને આશ્ચર્ય થાય. આ દેશમાં લોકોની આસ્તિકતા વધે, લોકોને ભગવાનમાં શ્રદ્ધા વધે, આ લોકો સત્યને સ્વીકારવા તૈયાર છે. આપણા લોકો સત્યને દફનાવવા તૈયાર છે. એપોલો 13, 3 એસ્ટ્રોનોટ સાથે, અવકાશયાત્રી સાથે
સ્પેસમાં મોકલવાનું હતું ચંદ્રનું નિરીક્ષણ કરવા માટે. બરાબર સમય પ્રમાણે યાન લોન્ચ થઈ ગયું, પહોંચી પણ ગયું. કોઈક કારણસર અચાનક કોમ્યુનિકેશન બ્રેક થયો, યાનમાં પ્રોબ્લેમ સર્જાયો. હવે એની સ્પીડ કેટલી બધી હોય, એક સેકન્ડના હજારમાં ભાગમાં પૂરું થઈ જાય. અને એ સમયમાં અમેરિકાને રશિયાની આખી દુનિયામાં હરીફાઈ ચાલતી હતી, અમેરિકાને મહાસત્તાની પ્રતિષ્ઠાની પડી હતી. કદાચ યાન તૂટી જશે ચાલશે, પણ અંદર બેઠેલા ત્રણ અવકાશ યાત્રી મરશે ને તો આખી દુનિયામાં અમે મોઢું નહીં બતાવી શકીએ. તુરંત ઘટના સાંભળજો, તુરંત અમેરિકાની સેનેટ ભેગી થઈ. 14 એપ્રિલના દિવસે આ ઘટના ઘટેલી. યાન લોન્ચ થયું ત્રીજે દિવસે, 14 એપ્રિલ 1970ના દિવસે અમેરિકાની સ્પેશિયલ સેનેટ ભેગી થઈ. બધા સેનેટ મેમ્બર ભેગા થયા ચર્ચા કરવા માટે કે આ ત્રણ અવકાશ યાત્રીને કેમ બચાવવા. બધા મૌન હતા, કોની પાસે રસ્તો હોઈ શકે. જ્યોર્જ મર્ફી નામના કેલિફોર્નિયાના સેનેટર એને સેનેટની અંદર એક નાની વાત કરી. શું વાત કરી? આઈ વોઝ ટોટ વેન આઈ વોઝ વેરી યંગ ધેટ વેન યુ આર ઇન ટ્રબલ ઇટ ઇઝ નોટ ઓનલી વાઇઝ ટુ લુક એરાઉન્ડ ફોર હેલ્પ બટ ટુ લુક અપ. હું જ્યારે યુવાન હતો ત્યારે મને શીખવાડવામાં આવેલું, જ્યારે તમે મુશ્કેલીમાં આવો ત્યારે મદદ માટે કેવળ આજુબાજુ જોવામાં ડાપણ નથી, પરંતુ તે સમય ઉપર ભગવાન ઉપર પણ જોવામાં શાણપણ અને ડાપણ રહ્યું છે. અત્યારે આ બાજી આપણા કોઈના હાથમાં નથી, કેવળ ભગવાનના હાથમાં છે. બધા સેનેટરે આ વાતને વધાવી લીધી. એવરીબડી વોઝ હેપી, એવરી વન હેઝ એક્સેપ્ટેડ, કારણ કે આ ભગવાનના હાથની વસ્તુ છે, કોઈના હાથની નથી. તુરંત નિર્ણય લેવાયો. શું નિર્ણય લેવાયો? કે આપણે પ્રાર્થના કરીએ, પ્રેયર કરીએ, ભગવાન બચાવી શકશે. આપણે કરીશું એમને આખા દેશને જોડીએ. અમેરિકાની અંદર 14 એપ્રિલ 1970ના દિવસે ધ સેનેટ પાસ્ડ અ રિઝોલ્યુશન ટુડે કોલિંગ ઓન ઓલ અમેરિકન્સ ટુ પોઝ એટ 9 o'clock ટુ નાઇટ પ્રે ફોર ધ સેફ રિટર્ન ઓફ એપોલો 13 એસ્ટ્રોનોટ્સ. એક રિઝોલ્યુશન તૈયાર કર્યું, લીગલ એનાઉન્સમેન્ટ થયું, આખા દેશમાં 9 વાગે બધા પ્રાર્થના કરો. વર્લ્ડ રેકોર્ડ છે, એક સાથે આટલા બધા માણસોએ પ્રાર્થના કરી હોય. 14 એપ્રિલ 1970 રાતના 9 વાગે મંદિરોમાં, મસ્જિદોમાં, રોડોમાં, દુકાન ઉપર, બધી જગ્યાએ એટલી પ્રાર્થનાઓ થઈ. તમે નહીં માનો, બરાબર 3 દિવસ પછી 17 એપ્રિલ 1970ના દિવસે યાન સલામત રીતે અમેરિકામાં ઉતરી ગયું અને ત્રણેય યાત્રીઓ બહાર નીકળી ગયા. અમેરિકાને હૃદયથી સ્વીકાર થઈ ગયું કે આપણાથી જે નથી થતું એ બધું કામ ભગવાનથી થાય છે. આ ઘટના ઘટી, અમેરિકાની શ્રદ્ધા અતિશય વધી ગઈ. આપણે ગમે એટલું કરશું એનાથી નહીં થાય, પણ ભગવાન જો ભળશે ને તો આપણી થોડી મહેનત હશે એનાથી જાજુ કામ થઈ શકશે, અને ભગવાન વિના કરીશું ને તો જાજી મહેનત કરીશું એનાથી થોડું કામ પણ નથી થવાનું. એપોલો 13 નામનું મૂવી બન્યું, નાસાની અંદર સ્પેશિયલ પ્રેયર રૂમ બન્યો, આજે પણ નાસાની અંદર પ્રેયર કરવાની છૂટ છે. અને આપણા દેશમાં ગીતા વિશે કોઈ બોલી ન શકે, ધર્મ વિશે કોઈ બોલી ન શકે, બિન સાંપ્રદાયિક દેશ, વિચાર તો કરો. હું કહેવા એ માગું છું, તમે જો આ દેશના પાયામાં શું છે. ડોલરની નોટ ઉપર શું લખ્યું છે આ લોકોએ? ઇન ગોડ વી ટ્રસ્ટ. ઇન ડોલર વી ટ્રસ્ટ એવું નથી લખ્યું, છે ડોલરની નોટ પણ લખ્યું છે શું? ઇન ગોડ વી ટ્રસ્ટ, અમને ભગવાનમાં વિશ્વાસ છે. આ ડોલરની નોટમાં નથી એનો અર્થ એવો થયો. તાળીઓથી વધાવો, આ દેશની આસ્તિકતા છે. અમે બહુ ઊંડા ઉતરીને જોયું છે કે ભલે આ લોકો પાસે 25%, પણ 25% આસ્તિકતા મજબૂત છે. આ બુઢા ધાદલ જેવી નાસ્તિકતા, ભગવાન સાથે બેઠા હોય, ભગવાનની સેવા કરતા હોય, દર્શનને દંડવત કરતા હોય, અને માહી મહાનાસ્તિક હોય, આવી નાસ્તિકતા આપણા દેશમાં ઘરો ઘર ફેલાયેલી છે. આપણે આજે આ કથા સાંભળવા કરતા આપણા જીવનમાં કેટલી સરસ આ બે ચાર વાતો વાંચી લઉં ફટોફટ. ભગવાનના આશ્રયને છોડીને ગમે એટલા સાધન કરે, આકડા વિનાના મીંડા જેવી છે એની સ્થિતિ, એનું કોઈ ફળ થતું નથી. એક પરમાત્માનો આશ્રય રાખીને મનુષ્ય જે જે સાધન કરે, બધા સાધન આંકડો લખ્યો હોય પછી શૂન્ય કરો, એનું અનંત ગણું ફળ થાય એવા છે. આવી રીતે સંતોએ વાત કરી,
સંતોની વાત સાંભળી મહારાજ ખૂબ રાજી થયા. શ્રીજી મહારાજ બોલ્યા ત્યારે ભગવાન શ્રીહરિ કહે છે, તીખી ધારવાળી તલવારની આગળ મ્યાનનું ખોખું કેટલું ટકે? એનું શું જોર ચાલે? એક બાજુ તલવાર સાચી હોય અને એક બાજુ ખાલી મ્યાનનું ખોખું હોય, કામ લાગે ખરું? એમ આસ્તિકતા એ તો તીખી તલવાર જેવી છે, અને નાસ્તિકતા ઉપરથી ગમે એટલો આટાટોપ પણ માહિતો ખોખલો હોય. ભગવાન વિના આ જીવ, આ પૃથ્વી ઉપર જીવન જ શક્ય નથી. આ પૃથ્વીમાં તમે જે કોઈ જગ્યાએ નજર નાખો છો ને, ખૂણા ખૂણામાં મહારાજનો મહિમા સમાયેલો છે. ખૂણા ખૂણામાં એક સંત વાત કરતા હતા કે આ પૃથ્વીના ખૂણા ખૂણામાં ભગવાનનો મહિમા છે. એક મહાનાસ્તિક ઊભો થયો, સ્વામીજી મહિમા મહિમા કરો છો, ભગવાન બધે બેઠા છે, આ માટીમાં છે? સંકે છે ને ભાઈ, એમાં પણ છે. કેવી રીતે? મને પ્રૂવ કરી બતાવો. હું અમેરિકન છું, આઈ એમ એજ્યુકેટેડ, પ્રૂફ ફિગર બિલીવ નહીં કરું. સંકે માટી લાવો, હાથમાં માટી લઈને આવ્યો. આ માટીને ચાખવી પડશે, પ્રૂવ કરવું છે ને. તૈયાર થયો ચાખવા, એણે માટી ચાખી. સંતે પૂછ્યું, માટી ખાટી લાગી? ના. ગળી લાગી? ના. કડવી લાગી? ના. સાંભળ, આ માટી એમાંથી સામે પેલું ઝાડ છે, કયું છે? આંબો છે. એમાં પેલી ઉપર શું દેખાય? કેરી છે. એ કેવી છે? એ તો ગળી છે. આ જ માટીમાંથી એ કેરી થઈ એમાં ગળ પણ આવ્યું. આ બાજુ શું છે? લીંબડો છે. આ જ માટીમાંથી લીંબોળી થઈ એ કડવી થઈ, સામે શું છે? આંબલી છે. આ જ માટીમાંથી આંબલી થઈ એ ખાટી થઈ, આમાં ગળપણ, આમાં કડવાશ, આમાં ખાટો રસ, ખટાશ. કોણે મૂક્યો? પેલો માણસ કાન પકડી ગયો. હા, ઉભો રે, ઉભો રે. આ શું છે? ગુલાબનો છોડ. આ શું છે? મોગરાનો છોડ. આ ગુલાબનો આવો રંગ, આવી સુગંધ, આ મોગરાનો આવો રંગ, આવી સુગંધ કોણે મૂકી? તારા દાદા મૂકવા ગયા હતા? પેલે હાથ જોડ્યા. મા બાપ, હવે સમજાઈ ગયું. અરે મૂરખના જામ, આ માટીમાંથી કશું જ ન થાય, તારી વાત સાચી છે. પણ આ જ માટીમાં જો ભગવાન ભળે ને, તો આવો સરસ મજાનો બગીચો થાય, એટલું જ હું સમજાવવા માંગુ છું. જીવ પ્રાણી માત્ર માટીના જ છે, માટીમાંથી થયા છે ને માટીમાં મળી જવાના છે. પણ પ્રભુની કૃપા ભળે ને, તો આમાંથી મીઠા મધ જેવા આંબા થાય, મધમત્તા ગુલાબના છોડ જેવા ફૂલ થાય. અને એવું જ છે ને, તમે જુઓ અત્યારે કેવા હસતા ગુલાબ જેવા બધા બેઠા છે, બરાબર છે કે નહીં? કેવી સરસ! ક્યાં ભગવાન નથી? આભના થાંભલા રોજ રોજ ઉભા રહે, વાયુનો વીંજણો રોજ હાલે, ઉદયને અસ્તના દોરડા ઉપરે, નટબની રોજ રવિ રાજમહાલે. કવિએ કલ્પના કરી, આટલું આપણું આટલું સીલિંગ છે આ મંદિરનું, તો એ ચાર થાંભલા છે. આકાશના સીલિંગને ભગવાને ક્યાં થાંભલા મૂક્યા છે? તમે કલ્પના કરો, આ સ્નો પડે બરાબર, હમણાં સ્નો પડ્યો હતો 1.5 ફૂટ. હવે આ 1.5 ફૂટ સ્નો આખા ન્યૂજર્સી સ્ટેટનો કેટલા ટન વજન થાય? આમ અંદાજિત તો કયો ખાલી, કોઈક તો બુદ્ધિશાળી ગણિત કયો મને, કેટલા ટન વજન થાય? કમલેશભાઈ, ચાલો આપણે ખાલી રેરિટન ટાઉનનો લો તો કેટલો થાય? એક તો મને કયો અંદાજિત, આપણે ચાલો અંદાજિત ખાલી મૂકી દઈએ કે 1000 ટન તો થતો જ હશે, આખા ન્યૂજર્સી સ્ટેટનો ના થાય. બે વાત કયો ને, વિચારો તમે, 1 ઇંચ સ્નો ખસેડવા માટે $1 મિલિયન સરકારને ખર્ચો પડે છે. વિચારો, 1 ઇંચ માટે, અને આ ઉપરથી 2-4 કલાકમાં 1 ફૂટની પથારી કરી દે છે આખી. હા, ડનલોપ જેવી સરસ મજાની રૂની ધરતી પાથરી હોય ને એવું લાગે તમને, આટલો બધો વજન ઉપર છે ને, ક્યાંય થાંભલો દેખાય છે? કવિએ કલ્પના, આભના થાંભલા રોજ રોજ ઊભા રહે, વાયુનો વીંજણો રોજ ચાલે, ઉદયને અસ્તના દોરડા ઉપરે, નટબની રોજ રવિ રાજમહલે. સ્વામી રામતીર્થ આકાશ સામે જોઈને રડી પડતા. ભગવાને કેવું આકાશ બનાવ્યું છે! આકાશને બનાવનારો કેવો હશે? આઈન્સ્ટાઈન એમ કહેતો, હું જ્યારે મારા અંગૂઠાની રચના જોઉં ત્યારે હું પરમપ્રભુને, સુપ્રીમ ક્રિએટરને હું થેન્ક યુ કહું છું કે આખી દુનિયામાં મિકેનિઝમ છે એ તો જુદી વસ્તુ, પછીની આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ધ મિકેનિઝમ ઓફ માય થમ. ખાલી અંગૂઠામાં ભગવાને જે મિકેનિઝમ મૂક્યું છે ને એ સમજાતું નથી. બોલો, ક્યારેક કોઈનો અંગૂઠો ફ્રીઝ થઈ ગયો, ગ્રીસિંગ કરવું પડ્યું અંદર? બોલો, હા કે ના? તો કયો, કોઈને અનુભવે જ કહેજો. હવે કળિયુગમાં ચાલુ થયું થોડું થોડું સ્પેરપાર્ટ વધારે પડતા બગડવાનું, ભૂપેન્દ્રભાઈના અનુભવ લાગે છે. પણ એ તો કામ એવા કરે તો શું કરે ભગવાન?
મેં કહ્યું હતું પરમ દિવસે કથામાં કે લોકો ફરિયાદ કરે તાપ વધે છે, પણ ભગવાન ઉપરથી ફરિયાદ કરે તમે પાપ વધારો છો એટલે હું તાપ વધારું છું, તમે પાપ ઓછા કરો તો હું ભગવાનની ફરિયાદ સાંભળવી પડે કે નહીં? અદ્ભુત ભગવાનનો મહિમા હું એ કહેવા માંગુ છું. ભગવાન શ્રીહરિ એમ કહે છે, કેવી સરસ મજાની વાત છે જુઓ. તબ શ્રી હરિ સો બોલત ભયેવું, તબ શ્રી હરિ સો બોલત ભયેવું, તબ શ્રી હરિ સો બોલત ભયેવું, તબ શ્રી હરિ સો બોલત તબ તેગે આગે જ્ઞાન ટકિન કેવું, તેગે આગે જ્ઞાન ટકિન કેવું. અનલ દારો ગિરી હોય કે તે, અનલ દારુ ગિરી હોય કે તે, અનલ દારુ ગિરી હોય કે તે, અનલ દારુ ગિરી હોય કે તે. પલમે નાશ કરે સબ તે, પલમે નાશ કરે સબ તે, પલમે નાશ કરે સબ તે, પલમે નાશ કરે સબ તે. તીખી તલવાર એની સામે જ્ઞાન ખોખું ખાલી કેટલું ટકે, એમ આસ્તિકની સામે નાસ્તિક ક્યારેય ટકી ન શકે. ભગવાનનો આશરો છે એની સામે ભગવાનના આશરા વગરનો જીવ ક્યારેય ન ટકી શકે. અનલ દારૂ ગીરી હોય, પર્વત જેટલો દારૂ ઢગલો ભેગો કર્યો હોય, પર્વત જેટલો દારૂનો ઢગલો ભેગો કર્યો હોય, એની સામે નાનો એવો અગ્નિ હોય, નાનો એવો તણખો ખાલી હોય, તો પણ બોલો હિમાલય જેટલા દારૂના ઢગલાને એક તણખો પણ ખલાસ કરી શકે. રવિન્દ્રનાથ ટાગોરની એક અંગ્રેજીની કવિતા મને એટલી બધી ગમે, નાનકડો દીવો પણ, એક નાની એવી દીવો મીણબત્તી પણ આખી પૃથ્વીના અંધકારને ચીરી શકે, આ તાકાત સત્યની હોય છે, આ તાકાત ભગવાનના આશરાની હોય છે. નાનકડો દીવો, દીવો નાનો હોતો જ નથી, આ તો બોલીએ છીએ આપણે એમ, ભગવાનની ભક્તિ ભગવાનનો આશરો ક્યારેય નાનો હોતો જ નથી. આપણી ભૂલ એ છે, આપણને સાધનનું બળ છે, બુદ્ધિનું બળ છે, પૈસાનું બળ છે, પપ્પાનું બળ છે, પાવર, ઘણા બધા માઇન્ડ પાવર, મસલ પાવર, મમ્મી પાવર, આ બધા પાવરનું બળ છે. દ્રૌપદીને હતું ને, શું હતું? ભગવાન કૃષ્ણને ફરિયાદ કરી, મહાભારતનું યુદ્ધ પૂરું થયું, સુખના દિવસમાં દ્રૌપદી રડતી હતી. કૃષ્ણએ પૂછ્યું, દેવી કેમ રડો છો? અને ત્યારે દ્રૌપદીએ રડતા રડતા કહ્યું, પ્રભુ તમે મારા શરીર ઉપર ચીર પૂર્યા, પણ મારી ફરિયાદ છે, બધા કપડાં ઉતરવા આવ્યા ત્યારે છેલ્લે છેલ્લે તમે આવ્યા, આટલું બધું મોડું કેમ કર્યું? કૃષ્ણ રડી પડ્યા અને કૃષ્ણએ કહ્યું, દ્રૌપદી એક વાત પૂછું, તારા મનમાં એમ હતું મારા 5 પતિ બેઠા છે, કોઈની મજાલ છે મને અડી શકે? તું કરગરતી હતી, 5માંથી એકે સામું ન જોયું. તને એમ લાગ્યું હવે પિતામાં ભીષ્મ તો બચાવશે જ, ગુરુ દ્રોણ તો બચાવશે જ, કૃપાચાર્ય તો બચાવશે જ, પણ તારી એક પણ પ્રાર્થના કોઈએ સાંભળી નહીં. તારા શરીરના બધા કપડાં ઉતરવાની તૈયારીમાં હતા, એ ભર સભામાં તારા કપડાં ખેંચાઈ જવાની તૈયારીમાં હતા, અને ત્યારે તારા મોઢામાંથી કૃષ્ણ શબ્દ નીકળ્યો. હજી કૃષ્ણ શબ્દ અડધો નહોતો થયો, એ પહેલાં મેં સાડી આપવાનું શરૂ કરી દીધું. દ્રૌપદી મોઢો હું પડ્યો કે મોઢી તું પડી? મારા પ્રશ્નનો જવાબ આપ. ઘણીવાર આપણા મનમાં તર્ક થાય છે ચોક્કસ કે ભગવાન હું પૂજા કરું છું કેમ નથી કરતા? આંખો બંધ કરીને વિચારીએ, આપણી પૂજા કેટલી નમાલી છે અને ભગવાનની કૃપા કેટલી મહાન છે ક્યારેક વિચારીએ. આપણે મંદિરમાં બેસીએ છીએ, હું ઓનેસ્ટલી કહું છું, હું ખ્રિસ્તીઓના ઘણા બધા મેગેઝીનો વાંચું છું, જાણું છું, એ લોકોમાં સાધન ઓછા છે, પણ વિશ્વાસ એ લોકોને જે ભગવાનનો છે ને, વિશ્વાસ આપણા કરતાં બહુ મજબૂત છે. માફ કરજો, ટીકા ટિપ્પણી માટે નથી કહેતો, પણ આપણને આપણી ખબર હોવી જોઈએ, આપણને ખબર હોવી જોઈએ. ઇસ્લામ પાસે જે વિશ્વાસ છે ને, એવો તો દુનિયામાં કોઈ પાસે વિશ્વાસ નથી. એવો ખુદા ઉપર, ખુદાનું નામ પડ્યું એટલે ખતમ, નો ક્વેશ્ચન. અને આપણે ત્યાં બધા જ લોકો લીલા લેરકા, પણ ભગવાનનું નામ આવે એટલે બધા ઊભા થાય, બધા ઝઘડા શરૂ થાય. ક્યાંથી બોલો?
વિચાર તો કરો, જાગો, નક્કી કરો, બસ હવે મહારાજને માથે રાખવા છે. કોઈ પણ કામ કરીએ ભગવાનને સાથે રાખીને કરવું છે, ભગવાનને સંભાળીને કરવું છે, ભગવાનની આજ્ઞા લઈને કરવું છે. ભગવાન મોટા સત્પુરુષમાં રહીને બોલે છે, ગુરુદેવ જેવા મોટા સંત કહે એટલે એમ માનીએ, મને મહારાજે આજ્ઞા કરી અને આંખ બંધ કરી કરવા લાગશો ને તો 100 જન્મની કસર આને આ જન્મે ટળી જશે, વચનામૃત કહે છે. વિચારો મહારાજ હજી કેવી વાત કરે છે, જુઓ. એક કડી વાંચી લઈએ ખાલી. સાપિત બુદ્ધિ સમજના તાકી, સાપિત બુદ્ધિ સમજના તાકી, હરી સે સાધન માને અધિક વાકી, હરી સે સાધન માને અધિક વાકી, હરી સે સાધન માને અધિક વાકી, હરી સે સાધન માને અધિક વાકી. સાવક મતી ફેર બોલે વિચારે, સાવક મતી ફેર બોલે વિચારે, ઓર વાત કો કરી નિરધારી, ઓર વાત કો કરી નિરધારી, ઓર વાત કો કરી નિરધારી, ઓર વાત કો કરી નિરધારી. ભગવાન શ્રીહરિ સભામાં કહે છે, જે લોકો ભગવાન કરતા સાધનને અધિક માને છે એમને તો સાપિત બુદ્ધિવાળા જાણવા. એની બુદ્ધિ સાપિત થઈ છે એનું ક્યારેય કલ્યાણ થવાનું નથી. આપણે બધું જ કરીએ મહારાજની આજ્ઞાથી કરીએ, મોટા પુરુષની આજ્ઞાથી કરીએ. હું વાત સંભળાવતો હતો, કરજીસણમાં જન્માષ્ટમીનો સમયો નક્કી થયો, રાત્રે રસોઈ થઈ, બ્રાહ્મણોએ પ્લાનિંગ કર્યું, ષડયંત્ર કર્યું કે આપણે શું કરવું છે. બ્રાહ્મણો વહેલા આવી જાય, લાડવા બ્રાહ્મણોને, ખીચડી સ્વામિનારાયણને, એના સાધુન ભક્તો ભલે ખીચડી ખાય. શ્રીજી મહારાજ તો અંતર્યામી, જાણી ગયા. અડધી રાત્રે સંતો સૂતા હતા ત્યાં જગાડવા ગયા. સંતોને જગાડતી વખતે છે ને, સંતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવું જગાડવાનો રિવાજ છે. મહારાજ જગાડવા ગયા, તાળી પાડતા જ બોલે, સ્વામી વાસુદેવ હરે પત્તર ધરે. તાળી પાડતા જાય શું બોલે, પત્તર ધરે. રાતના 2:30 વાગે, હા, વાસુદેવ હરે પત્તર ધરે. સંતો આંખો ચોળતા ચોળતા મહારાજનો અવાજ જાણી જાગી તો ગયા. મહારાજ આ શું બોલો છો? મહારાજ કે વાસુદેવ હરે પત્તર ધરે, સંતોની ભાષામાં એનો અર્થ એવો થાય કે જમવા માટે તૈયાર થઈ જાઓ. સંતોએ કહ્યું, મહારાજ અત્યારે તો 2:30 રાત છે. અરે 2:30 રાત, આજે અમારે 2:30 રાત્રે જમાડવા છે, ચાલો પત્તર લઈ લો. સંતોએ કહ્યું, મહારાજ સ્નાન બાકી છે. અરે સ્નાન પછી કાલે, અત્યારે અમારે જમાડવા છે, મુહૂર્ત જતો રહે છે. સંતોએ કહ્યું, પણ મહારાજ દાંતણ બાકી છે. મહારાજ કે આજે શીરાના દાંતણ કરાવવાના તમે. 2:30 રાત્રે સંતો બધા પત્તર લઈને તૈયાર થયા. દાંતણ કર્યું નહોતું, મોઢું પણ ધોવા ન દીધું મહારાજે, બેસાડી દીધા. અને મહારાજ પીરસવા, સંતો કે મહારાજ થોડી ખીચડી લાવ. મહારાજ કે આજ ખીચડી બિચડી કશું નહીં, એકલા લાડવા અને શીરો જ ખાવાનો છે. એટલા લાડવા સંતોને જમાડ્યા, સંતો જમીન થાકી ગયા. મહારાજ કે હવે કોઈએ કશું કરવા, ચળું કરીને સૂઈ જાઓ, પાછા કાલે મોડા જાગજો, જન્માષ્ટમીનો ઉપવાસ કર્યો હતો ને. પેલા બધા બ્રાહ્મણો 200-300 બ્રાહ્મણો ગામો ગામ ફરી એક એક બ્રાહ્મણોને તૈયાર કરીને લઈ આવ્યા, ચાલો ચાલો આજે તો ઘીમાં લજપતતા લાડુ, લાડુનું નામ પડે એટલે બ્રાહ્મણ તો પૂરું થઈ ગયું. હે, ફટોફટ બધા ધોતિયા બોતિયા પહેરીને આવી ગયા. અને તપેલા તો એ જ રાંધીને ગયા હતા બધા. અને આવીને ખોલે ત્યાં લાડવા તો ખાલી, એકલી ખીચડી. બ્રાહ્મણો મહારાજ પાસે, મહારાજ કે અમે કીધું નહોતું વહેલા બ્રાહ્મણને બોલાવીને જમાડી દેજો, પછી અમારા સંતોને ઉપવાસ હતો ને ભૂખ લાગી, અમે લાડવા એને જમાડી દીધા. બ્રાહ્મણો કેવો જ તાર્યા, તો ખબર પડી ગઈ કે આ સ્વામિનારાયણ આપણે સંકલ્પ કર્યો હતો ને એટલે પકડી પાડ્યા આપણને, ખબર પડી ગઈ હોશિયાર હતા ને. પછી તો ઉદાસ થઈને ખીચડી ખાધી. જે બ્રાહ્મણોને પરાણે પરાણે લેવા તે બધાએ સાપ દીધા. શ્રીજી મહારાજ બહુ રમૂજી હતા. મહારાજ એક મોટો થાળ પૈસાનો લઈ ગયા. બ્રાહ્મણો ચિંતા ન કરો, ભલે લાડવા નથી મળ્યા પણ દક્ષિણા બહુ જાજી મળશે. એટલે બ્રાહ્મણો પછી બરાબર ખીલ્યા, ખોબો ખોબો ભરીને મહારાજે બધાને પૈસા આપ્યા, રાજી કર્યા અને પોતાનું ભગવાનપણું અંતર્યામીપણું પણ બ્રાહ્મણોને બતાવ્યું. ભગવાનની દરેક લીલામાં પોતાનું સ્વરૂપ એટલે કે પોતાનું ભગવાનપણું ઓળખાવવું
અને જીવને પોતામાં જોડવો આ ભગવાનનું લક્ષ્ય હોય છે. યાદ રાખજો, બસ આપણે પેંડો ખાઈ જઈએ અને ઠળિયો કાઢી નાખીએ આવું ના કરતા. ખૂબ સુંદર આ કથા છે. હજી આસ્તિક અને નાસ્તિકનો બહુ લાંબો સંવાદ ચાલવાનો છે. એ કથા આગળની આપણે સોમવારે લઈશું.